भरूचना होस्टेल ग्राउंड में 48,000 स्क्वेर फीट ना विशाल पंडाल में चार धाम नी शीम साथे गणेश उत्सव उजवानी तड़ामार तैयारी थई रही छे। ભરૂચમાં શિક્ષણ અને સેવા કાર્ય ક્ષેત્રે કાર્યરત નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા માં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શનમાં નર્મદા જલન અને નિસર્ગ કમ્યુનિટી એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પવિત્ર ચારધામ યાત્રાની થીમ સાથે 48,000 સ્ક્વેર ફીટમાં ઐતિહાસિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ऐतिहासिक गणेशोत्सव में यमुनोत्री, गंगोत्री, केदारनाथ और बद्रीनाथ की बे नमून प्रतिकृतिओ तैयार थई रही छे। राजस्थान ना कलाकार भवरलाल सोहनलाल सुथार तेनी टीम साथे निर्माण कार्य में जोड़ाया छे। चार धाम ना निर्माण में उत्तर प्रदेश, बंगाल, कलकत्ता, बेंगलोर और राजस्थान ना 100 थी वधु कलाकारों रात दिवस कार्य करी रह्या छे, जेमां 10 टन प्लायवुड, 2 ट्रक थर्मोकोल, 500 जेटला बांबू, 3,000 જેટલી લાકડાની સળિયો, 25,000 મીટર કાપડ મળી કુલ 30 ટ્રક જેટલો સામાન ઉપયોગમાં લેવાયો છે। 3600 સ્ક્વેર ફૂટના ચાર ડોમમાં ચાર દિશામાં ચાર ધામની બે નમૂન પ્રતિકૃતિ ઊભી કરાશે, જ્યારે મધ્યમાં 900 સ્ક્વેર ફૂટમાં કલ્પવૃક્ષની ચાર બાજુ ચાર દિશામાં ગજાનંદ બિરાજશે। ચાર ધામને જોડતો એક માર્ગ બનાવવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ ઘર આંગણે ચાર ધામની મિની યાત્રા કરી શકશે। ચાર ધામ યાત્રા માટે ઐતિહાસિક અને ભવ્ય મહેલ જેવું પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે, જે ભરૂચવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગણેશ પંડાલમાં આ ઉપરાંત ઝાકમઝોળ રોશની સહિત અન્ય આકર્ષણો પણ ઉભા કરાશે, જે ચાર ધામ યાત્રાને વધુ ભવ્ય અને દિવ્ય બનાવશે। ઉલ્લેખનીય છે કે ચાર ધામના આયોજકો દ્વારા અગાઉ 2010માં પણ અષ્ટવિનાયક ગણેશજીની થીમ સાથે ગણપતિના 8 દિવ્ય સ્વરૂપના દર્શન કરાવાયા હતા અને 2011માં દ્વાદશ જ્યોતિર્લિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને 2012માં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જ માનસરોવરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। કંઈક નોખું અને અનોખું કરવા હંમેશા અગ્રેસર રહેતા આયોજકોએ ચારધામ યાત્રાની થીમ સાથે ગણેશોત્સવનું આયોજન કર્યું છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર હોવાનું શ્રેય લઈ જાય છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવ દરમિયાન 10 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન માટે ઉમટશે તેવી સંભાવનાઓ છે। દરમિયાન કોઈ અઘટિત દુર્ઘટના ન બને, કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે 250થી વધુ સ્વયંસેવકો હાજર રહેશે। હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવે છે કે માનવીએ એક વખત તેના જીવન કલ્યાણ માટે ચારધામની યાત્રા કરવી જોઈએ। પવિત્ર ચારધામની યાત્રાની પ્રતિકૃતિ ભરૂચમાં જ ઊભી થતા હવે લાખો શ્રદ્ધાળુઓને ઘર આંગણે જ ચારધામની મિની યાત્રાનો લાભો મળશે। પ્રત્યેક ધર્મમાં કોઈક ને કોઈક યાત્રાનું અનેરું મહત્વ હોય છે। હિન્દુ ધર્મમાં ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલી ચારધામ યાત્રાનું ખૂબ જ મહત્વ છે। ચારધામ યાત્રામાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે। ભરૂચ શહેરની અંદર કદાચ આ ગુજરાતનું સૌથી મોટી ગણેશ ઉત્સવની તૈયારીઓ હાલમાં થઈ રહી છે અને 17 તારીખથી લઈને 26મી તારીખ સુધી ભરૂચમાં આ ઉત્સવ ઉજવાશે। 50,000 સ્ક્વેર ફીટના એરિયામાં તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટની અંદર કલકત્તા, ચેન્નાઈ, મદ્રાસ એમ જ રાજસ્થાનના કલાકારો અહીંયા કામ કરી રહ્યા છે। 70-80 જેટલા કલાકારો છેલ્લા 50 દિવસથી રોજના 16 કલાક જેટલું કામ કરે છે અને અત્યારે લગભગ આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે આવ્યો છે, પણ 17 તારીખથી એ સંપૂર્ણ બનશે અને દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાશે। સુરતનો એક કલાકાર છે કે જેણે હમણાં તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીના જે કોટ સૂટ હતો અને એ થયો એ બનાવ્યો છે, એ જ કલાકારે ફાઈબરમાંથી ગણપતિ બનાવ્યા છે। અહીંયા આગળ પીઓપીની પ્રતિમાઓને અવકાશ નથી, ગણપતિ હોય કે અન્ય કોઈ પણ પ્રતિમા હોય, અહીં આગળ એને ફાઈબરમાંથી બનાવી છે, ક્યાં તો ઘાસ અને માટીની મિશ્રણથી કરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે ગોઠવવામાં આવી? અહીંયા પ્રાઇવેટ સિક્યુરિટી છે, ટ્રાફિક જામ ન થાય એ માટે એમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો માર્ગ જ બદલી નાખ્યો છે। મુખ્ય માર્ગ ઉપરથી એમાં પ્રવેશ થશે અને એક્ઝિટ બહાર અહીંયા આપણે સેવાશ્રમની પાછળ સામેથી થશે। આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવના 50,000 સ્ક્વેર ફીટની અંદર 32 જેટલા સીસી કેમેરા લગાવ્યા છે, સિક્યુરિટી વ્યવસ્થા પણ પૂર્ણ છે। અહીંયા પ્રત્યેક અંદર એન્ટર થનારા દરેકનો ફોટો સ્નેપ લેવામાં આવશે અને કાઉન્ટ કરાશે, એટલું જ નહીં અંદર પણ ચારધામની અંદર પણ સિક્યુરિટીની અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરી છે। લગભગ 150-200 જેટલા સ્વયંસેવકો 17 તારીખથી લઈને 26મી સુધી સેવા રાત દિવસ બજાવશે।
લાગશે જેટલો કે મિત્રો આ કોઈ એક સંસ્થાનો કાર્યક્રમ નથી, કોઈ એક વ્યક્તિનો કાર્યક્રમ નથી, ઈશ્વર કોઈ એકનો નથી. જ્યારે ચાર ધામ હવે અતિ કઠિન યાત્રા બની ગઈ છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ચારધામ યાત્રાની રેપ્લિકા મૂકવામાં આવી છે. તો અમે એટલું જરૂર પ્રાર્થના કરીશું, વિનંતી કરીશું જનતાને કે ભરૂચ હોય કે અન્ય જિલ્લાઓ, વડોદરા, અમદાવાદ, સુરત, જેને પણ ચારધામમાં શ્રદ્ધા છે એ અહીંયા આવે. અમે અવશ્ય એટલી ખાતરી આપીએ છીએ કે એમને ચારધામની શ્રેષ્ઠ ઝાંખી જોવા મળશે. અભિષેક નો રિપોર્ટ, એસએન ન્યૂઝ, ભરૂચ.